વલસાડમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે વલસાડમાં અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે વલસાડ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા વાપીના અનેક વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે રસ્તા ઉપર પાણી ફરી વળતા રસ્તાઓ બંધ કરવાની નોબત આવી આપ દ્રશ્યો જો વલસાડ શહેરમાં ફરી એક વખત મેઘરાજાની એન્ટ્રી ત્યાં સુધી કે કારના પૈડા ડૂબી જાય એટલું બધું પાણી ભરાયું છે તમામ રસ્તાઓ જળમગ્ન જોવા મળી રહ્યા છે તેમ છતાં વરસાદ બંધ થયો પરંતુ વરસાદી પાણી ઓસર્યા નથી જેના કારણે વાહન ચાલકો ખાસ મુશ્કેલીમાં મુકાયા છે વિઝિબિલિટી એક તરફ ઊંચી થઈ ગઈ છે વાદળછાયું વાતાવરણ છે તેના કારણે જેના કારણે વાહન ચાલકોને હેડલાઇટના સહારે આગળ વધવાનો વારો આવ્યો છે વલસાડ શહેરમાં ફરી એક વખત મેઘરાજા ની સવારી આવી પહોંચી છે વાત હવે જામનગરની કરીએ જામનગર શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ જામનગર શહેરમાં એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો જામજોધપુર પંથકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો સવારથી જામનગરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને આજે મેઘરાજાની સવારી જામનગરને ઘમરોળમાં પહોંચી છે અને સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને જામજોધપુર પંથક કે જ્યાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે લોકોને અવર જવરમાં હાલાકી પડી રહી છે અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જામનગર શહેરના દ્રશ્યો જામજોધપુર કે જ્યાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો આ તરફ માંડાસણ જે ગ્રામ્ય વિસ્તાર છે અહીં પણ કોઝવે પાણીમાં ગરકાવ થયો અને ઢાઢર નદી જ્યાં નવા નીરની આવક થઈ છે જેના કારણે નદી પણ બે કાંઠે વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા છે તો જામનગરમાં અનેક એવા વિસ્તારો કે જ્યાં પાણી ભરાયા છે આજે જામનગર શહેરને પાણી પૂરું પાડતો રણજીત સાગર ડેમ સો ટકા ભરાઈ ગયો છે જેને પગલે પ્રશાસન પણ એલર્ટ મોડમાં છે નીચા વિસ્તારના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા માટેની સૂચના આપવામાં આવી આ ઉપરાંત માલ મિલકત સલામત માટે ખસેડી લેવા અને તકેદારી રાખવા માટે સૂચના જાહેર કરવામાં આવી લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા માટે સૂચના આપ ડેમના દ્રશ્યો જોરા છો નયનરમ્ય દ્રશ્યો ચોક્કસ સર્જાયા છે પરંતુ આફત સર્જી શકે તેવી પણ પરિસ્થિતિ ઊભી થઈ છે હવે વાત ગીર સોમનાથની ગીર સોમનાથ જિલ્લામાં આજે મેઘ તાંડવ થયું જિલ્લાના મુખ્ય મથક વેરાવળમાં તો જળ પ્રલય આવ્યો સતત ચોથા દિવસે વેરાવળમાં મુશળધાર વરસાદ વરસ્યો સૂત્રાપાડા અને તાલાલા પણ જળબંબાકાર થયા આજે બપોરના ચાર વાગ્યા સુધીમાં વેરાવળમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો તો સૂત્રાપાડા અને તાલાલામાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો સૂત્રાપાડા સાથે સતત વરસતા વરસાદને લઈ વેરાવળ શહેરમાં પણ મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા સોસાયટી સોસાયટીઓ મગ્ન બની ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા આ દ્રશ્યો આપજો રહ્યા છો વિરાવળની નગરપાલિકા કચેરીના પાલિકા કચેરીના પરિસરમાં ઘૂંટણ સમા પાણી ભરાયેલા છે એક ખાનગી કંપનીની કોલોનીમાં તો પાણી ભરાતા જે સીબીની મદદ લેવી લેવાનો વારો આવ્યો આ સાથે પહેલા તો મોટર પંપ થી પાણી બહાર કાઢવામાં આવ્યું પણ ધારી સફળતા ન મળી જેના કારણે જેસીબી મંગાવવું પડ્યું બબ્બે જેસીબી ની મદદ થી સોસાયટી ના પરિસર માંથી પાણી બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી આ દ્રશ્યો વેરાવળ શહેર ની લીલા શાહ નગર સોસાયટી ના અહીં સોસાયટી માં ઘૂટણસ માં પાણી ભરાયા 100 થી વધુ ઘરો માં વરસાદી પાણી ઘૂસી ગયા જેના કારણે લોકોને મુશ્કેલી પડી વેરાવળ ની सिद्धार्थ સોસાયટી માં પણ પાણી ભરાયા દેવકા નદી નું પાણી સીધા જ સોસાયટી માં ઘૂસી આવ્યા સોમનાથ વરસાદી પાણી ફરી વળ્યા રસ્તા પાણીમાં ગરકાવ થયા પાણી વાત ગીર સોમનાથની કરીએ ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે ત્યારે રાવળના જગપ્રસિદ્ધ ભાલકા તીર્થમાં ભગવાન કૃષ્ણના મંદિરમાં દર્શને જતા શ્રદ્ધાળુઓને કેડ સમા પાણીમાંથી પસાર થવું પડ્યું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં પણ મેઘમહેર થઈ શ્રાવણ માસ પૂર્વે જ સોમનાથ મહાદેવ પર જ્યાં નદીના ધસમસતા પાણી રસ્તા પર ફરી વળ્યા ભારે વરસાદને લઈ હિરણ નદીમાં પૂર આવ્યું ગીરમાંથી નીકળતી હિરણ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હિરણ ડેમના તમામ દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે આગળ વાત કરીએ જૂનાગઢની જૂનાગઢ શહેર અને જિલ્લો જ્યાં ધાર વરસાદ થયું જળબંબાકાર તો હાટીના માણાવદર વંથલી કેશોદ પણ થયા પાણી પાણી બપોરે વાગ્યા સુધીમાં ખાબક્યો ત્રણ ઇંચ વરસાદ માળિયા હાટીનામાં પોણા બે ઇંચ વરસાદ વરસી ગયો જ્યારે માણાવદરમાં દોઢ ઇંચ અને વંથલીમાં એક ઇંચ વરસાદ ખાબક્યો તો જૂનાગઢના ઘેડ પંથકમાં ધોધમાર વરસાદ વરસતા ઘેડ પંથક બેટમાં ફેરવાયું લાંગડ ઓસા ફુલરામા નવા ગામ મોચા સહિતના ગામો જળમગ્ન થઈ ગયા ગામના ખેતરો તળાવમાં ફેરવાયા ઓસા ગામમાં ચાર દિવસથી વરસાદ વરસતા ગામ બેટમાં ફેરવાયું છે ગામના રસ્તા પાણીમાં ગરકાવ થયા તો બજારોમાં વરસાદી પાણી ફરી વળ્યા ગામમાં અવર જવર માટે એક માત્ર ટ્રેક્ટર જ વિકલ્પ છે સાડા ત્રણ હજારની વસ્તી ધરાવતા ઓસા ગામમાં લોકોમાં રોષ છે કે ચાર દિવસથી તેઓ પાણી વચ્ચે ફસાયા છે તેમ છતાં પ્રશાસન કે નેતાઓ હજુ અહીં દેખાયા નથી